वरसाद वरस्यो। जसदण एपीएमसी में खेडूतो अने वेपारीओनो माल पलड़ी गयो छे। कपास अने मगफळीनो पाक पलड़ता नुकसान की भीति। अंदाजित 2000 मण कपास अने 700 गुणी मगफळीने नुकसान थयुं छे। छेल्ला एक वर्षथी पतरानो शेड बनावानी मांग करवामां आवी रही छे। तो छेल्ला एक वर्षथी पतरानो शेड बनावानी मांग करी रही छे एपीएमसी खातेना आ दृश्यो छे। 2000 मण कपास अने 700 गुणी मगफळी छे तेने नुकसान थयुं छे कारण के सतत वरसादी माहौल छे अने आ बधानी वच्चे आप जुओ एपीएमसी में खेडूतोनो माल पड़ी रह्यो छे अने ए माल पलड़ी पण रह्यो छे अने तेना कारणे खेडूतोने बहु ज मोटुं नुकसान थशे। छेल्ला एक वर्षथी पतरानो शेड बनावानी मांग थई रही छे। नरेश भालिया अमारी साथे फोनलाइन पर जोडाई गया छे। नरेश, एपीएमसी छे जसदणनी, तेमां मोटी संख्यामां माल जे छे खेडूतोनो पलड़ी गयो छे, केटलुं नुकसान अने घणा समयथी शेड बनावानी मांग थई रही छे, तो अत्યાર સુધી કેમ નથી બનાવવામાં આવ્યો? બિલકુલ છે, એ વાત કરવામાં આવતો જસદણ શહેરમાં સવારથી જ ભારે બુફારો છે તે જોવા મળ્યો હતો અને બપોર બાદ એટલે વાતાવરણમાં પલટો છે તે આવ્યો હતો। જસદણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો અને વરસાદના કારણે એપીએમસીમાં જે ખેડૂતોનો જે પાક છે જે ખુલ્લા મેદાનની અંદર પડ્યો હતો, જેમાં કપાસ અને મગફળીનો જે પાક હતો તે છે કે ખેડૂતોનો પલળ્યો હતો, જેમાં અંદાજિત 2000 મણ જેટલો કપાસ હતો અને 700 જેટલી મગફળીની જે બોરીઓ છે તે ક્યાંક પલળી હતી। ખેડૂતોએ જસદણના એપીએમસીના સત્તાધીશોને અનેક વખત જે શેડ છે તે બનાવવાની રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી પતરાનો શેડ છે તે બનાવવામાં નથી આવ્યો, જેના કારણે વરસાદના પગલે ખેડૂતોનો માલ છે તે પડ્યો છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જો વહેલામાં તકે પતરાનો શેડ બનાવવામાં આવે તો ખેડૂતોનો જે માલ પલળે છે તે ના પલળે। જી બિલકુલ, આભાર નરેશ સમગ્ર વિગત બદલ।